નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં આજે આપણે જોવાના છીએ ધોરણ દસ વિષય છે ગુજરાતી પચીસ સાત બે હજાર ચોવીસ માટેની પ્રશ્ન બેંક બરાબર એમાં આજે આપણે આ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ અહેવાલ સુધીનું સોલ્યુશન કરવાના છીએ મોટા પ્રશ્ન હોય ખાલી જગ્યા હોય જોડકા હોય તથા બે ત્રણ વાક્યના સવાલના જવાબ હોય એ બધાનું આપણે સંપૂર્ણ લેખિતમાં સોલ્યુશન જોવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો લાઇક કરી દેજો તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં અને આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે જોડકાથી સાહિત્યકૃતિ તો પહેલું છે વૈષ્ણવજન તો એમાં આવશે નરસિંહ મહેતા ત્યાર પછી બીજો ભૂલી ગયા પછી એમાં આવશે રઘુવીર ચૌધરી અને શીલવંત સાધુને એમાં જવાબ આવશે ગંગા સતી ત્યાર પછી બીજું જોડકું છે ભૂલી ગયા પછી એમાં આવશે કાંકી બીજું છે રેશનો ઘોડો એની અંદર જવાબમાં લખો નવલિકા અને વૈષ્ણવજન એમાં આવશે પદ ત્યાર પછી પાત્ર અને ઉક્તિ કોણ બોલે છે આપણે કહેવાનું છે તો નીના બહેન એ શું બોલે છે તો કે અંકિતને એનું શેષવ આપો બીજું વિનુ કાકા એ બોલે છે હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું ત્રીજું વિરાટ બાબુ એમાં આવશે મોસ્ટ હેપી મેન ઇન ધ યુનિવર્સ ચાલો ત્યાર પછી છેલ્લું છે ચોડકું એના પણ જવાબો જોઈ લઈએ રેસનો ઘોડો એમાં આવશે કોઈ વાર થાય છે કે બીજું છે ભૂલી ગયા પછી એમાં આવશે ત્રીજો પુરુષ શીલવંત સાધુને એમાં આવશે ગંગા સતીની ભજન ગંગા ત્યાર પછી ખાલી જગ્યાના જવાબો જોઈએ તો ગંગા સતીએ ખાલી જગ્યાને નજર સમક્ષ રાખી ભજનો રચ્યા છે તો જવાબમાં આવશે પાનભાઈ બીજું છે શિક્ષણ વિદ્યાર્થીને ખાલી જગ્યા માણસ બનાવે છે ત્રીજું ગાંધીજીને નરસિંહ મહેતાનું ખાલી જગ્યા પદ અતિ પ્રિય હતું જવાબમાં લખો વૈષ્ણવજન ચોથું નરસિંહ મહેતાના પ્રભાત્યા ખાલી જગ્યા છંદમાં લખાયેલા છે જવાબમાં આવશે ઝૂલણા પાંચમું અંકિતની પત્નીનું નામ ખાલી જગ્યા હતું છઠ્ઠું સિલવંત એટલે સાતમું ભૂલી ગયા પછી પાઠ ખાલી જગ્યા કૃતિમાંથી લેવામાં આવ્યો છે તો જવાબમાં લખો ત્રીજો પુરુષ આઠમું ગરોડીથી ડરનાર મનીષા હવે ખાલી જગ્યા સાથે લડી શકે છે જવાબમાં લખો મગર નવમું ખાલી જગ્યાને જોઈને મનીષા ભાષણ કરતાં અટકી ગયેલી જવાબમાં આવશે નરેન દસમું ખાલી જગ્યા ફેલ થવાથી સંજયનું મૃત્યુ થયું ચાલો જવાબ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ખાલી જગ્યાને જોડકાનું જેને સરસ મજાનું સોલ્યુશન થઈ ગયું હોય એ ફટાફટ લાઈક કરો કમેન્ટમાં તમારી શાળાનું નામ અને રેડ હાર્ટ જરૂરથી લખી દેજો અને આવી જ રીતે બીજા વિડીયો જોવા છે ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ લિંકને તમારા મિત્ર સાથે વોટ્સએપ પર જરૂરથી શેર કરજો એટલે એ પણ સરસ મજાની તૈયારી કરી શકે ચાલો હવે એક વાક્યના ઉત્તર છે તો એના જવાબ પણ જોઈ લઈએ તો પહેલું છે કોઈ પણ પ્રકારનું નુકસાન કરો તો તમારા ઘરમાં તમને સૌથી વધુ કોણ ટોકે છે તો કે મમ્મી બીજું તમારો મિત્ર પરીક્ષામાં ઉત્તીર્ણ થયો થયેલો છે તો તમે ભેટમાં એને શું આપશો એ તમારે તમારી રીતે લખવાનો છે ત્રીજું શિક્ષણનો પાયાનો સિદ્ધાંત કયો છે ચોથું ઘડપણમાં માતા પિતાને કોના સહકારની વધુ અપેક્ષા હોય છે પાંચમું નરેને કઈ તાલીમ મેળવી હતી તો જવાબમાં લખો ઘોડે સવારીની છઠ્ઠું રીંછ માણસને જોઈને પોતાના બચાવ માટે શું કરે છે તો કે પ્રતિકાર કરે છે ત્યાર પછી સાતમું મનીષાના પિતાને ખરો આનંદ કઈ વાતનો હતો તો જવાબમાં લખો મનીષાના પિતા મનીષાને ખડતલ જોઈ એનો એને આનંદ હતો આઠમું મનીષા દેસાઈ એ ખડતલ ને નિર્ભય થઈ શકે છે ત્યાર પછી નવમું નીચેના માંથી કયું પદ કવિ ઇતરી ગંગા સતીનું નથી તો જવાબમાં લખો અખિલ બ્રહ્માંડમાં દસમું કોની વૃત્તિ સદાય નિર્મણ હોય છે તો જવાબમાં લખો શીલવંત સાધુની અગિયાર શીલવંત સાધુને કૃતિમાં સૌરાષ્ટ્રની પ્રાદેશિક ખાસિયત દર્શાવવા કયા શબ્દ પ્રયોજાયા છે બારમું વૈષ્ણવજન કાવ્યમાં કવિએ નકાર સૂચવવા કયા શબ્દનો પ્રયોગ કર્યો છે તો જવાબમાં આવશે વણ અને બીજું છે રહિત તેરમું નરસિંહ મહેતા કોને ધન્ય ગણે છે તો કે વૈષ્ણવજનની માતાને ત્યાર પછી ચૌદમું કોના દર્શન કરવાથી ઇકોતેર પેઢી તરી જાય તો કે વૈષ્ણવજનના સજ્જનના ઓકે પંદરમું કવિ નરસિંહ મહેતાને કયું બિરુદ મળેલું છે તો જવાબમાં લખવાનું આદિ કવિ ત્યાર પછી આગળ વધીશું વિભાગ બી તરફ તો નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો તો અહીં ટોટલ દસ સવાલ આપેલા છે તો ચાલો આપણે એના જવાબ લખીએ તો અહીં સવાલ લખેલા જ છે બરાબર બેટા ચાલ બહુ મોડું થઈ ગયું વિનુ કાકાના આ વાક્યનો ગુઠાર્થ સમજાવો ત્યાર પછી આગળ જોઈએ ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે શીલવંત સાધુને કાવ્યની કવિત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે જવાબ તમારે અહીંથી લખતા જવાના છે પર સ્ત્રી જેને માતા રે આ પંક્તિ સમજાવો કવિ વૈષ્ણવજનને નરસિંહ મહેતાએ વર્ણવેલા વૈષ્ણવજનના લક્ષણો જણાવો શીલવંત સાધુ તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો તો સરસ મજાનું સોલ્યુશન થયું ને આપણે દસ બાર વાક્યોના મુદ્દાસર ઉત્તરો લખો એના જવાબ પણ જોઈ લીધા બરાબર શીલવંત સાધુવાળો આ સવાલનો જવાબ આપણે જોયો બરાબર લક્ષણો એ પણ આપણે જવાબ સ્ક્રીન પર બતાવ્યા એ પ્રમાણે તમારે લખવાના છે ત્યાર પછી છે વિભાગ સી સમાનાર્થી શબ્દો વિશે લખો ઓકે ત્યાર પછી અહીં આપેલું છે ધ્વનિ ઘટકો છૂટા પાડો તો સૌ પ્રથમ છે સૂર્યાસ્ત બરાબર તો સ વત્તા ઉ એવી રીતે સ્ટાર્ટ કરી દેવાનું અહીં આપેલું જ છે ઓકે ત્યાર પછી છે સૂચના પ્રમાણે ઉત્તર લખો તો નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે તો આપણે જવાબમાં લખીશું મનીષા બરાબર ત્યાર પછી સાચી જોડણી શોધીને લખો તો સાચી જોડણી આપણે લખીએ એમાં આવશે અપ્રફુલ્લિત ત્યાર પછી સાચો જોડણી સમૂહ શોધો ચોથું નીચેનામાંથી કઈ જોડણી ખોટી નથી તો જવાબ આવશે યુધિષ્ઠિર ત્યાર પછી નીચેનામાંથી કઈ જોડણી સાચી નથી ઓકે જે ખોટી હોય એ આપણે લખવાની છે ત્યાર પછી શબ્દોની સંધિ છોડો પ્રશ્નાર્થ તો એમાં આવશે પ્રશ્ન વત્તા અર્થ રામાયણ તો રામવત્તા અયન ત્યાર પછી નિરોગી સજ્જન તો સતવત્તા જન પરમાર્થ તો એની અંદર આવશે પરમવત્તા અર્થ ત્યાર પછી વિભાગ ડી એની અંદર આપણને આપેલા છે વિચાર વિસ્તાર ઓકે તો ચાલો આપણે આ પાંચ પાંચનું સોલ્યુશન જોઈ લઈએ તો પહેલો વિચાર વિસ્તાર છે દળ ફરે વાદળ ફરે ફરે નદીના પૂર સુરા બોલ્યા ના ફરે પશ્ચિમ ઉગે સુર તો એની સમજૂતી અહીં લખેલી છે પવનની દિશા ફરી જાય છે વાદળની દિશા કદાચ ફરે નદીના પૂર પણ કદાચ ફરી જાય પણ જે સુરવીર છે તે કહેલા વેણ અને આપેલા વચનથી કદી ફરતો નથી પછી ભલે સૂરજ પશ્ચિમમાં કેમ નથી ઉગતો ચાલો બીજું

ત્યાર પછી આપણને આપેલું છે ચોથું આજ કરશું કાલ કરશું લંબાવો નહીં દહાડા વિચાર કરતા વિઘ્નો વચમાં આવે આડે બરાબર અને છેલ્લું છે કે હિન જન્મે નવહીન માનવ કે હિન કર્મે કરી હિન માનવ તો એનો જવાબ આપણે અહીં લખેલો છે એની શરૂઆત અહીંથી થશે તો તમને સંપૂર્ણ સોલ્યુશન જોવાની ખૂબ મજા આવી ગઈ હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને વોટ્સએપ પર શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો